तारा करनी यो અત્યારે મિત્રો તમે જે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ આજે આપણે બનાવતા શીખવાના છે. તો મિત્રો તે પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માટે મિત્રો તમારે બે એપની જરૂર પડશે. તો મિત્રો બે એપનું નામ તમને કહી દઉં, પહેલા એપનું નામ છે લાઇટ મસન એપ અને બીજા એપનું નામ છે પિક્સલ એપ. તો મિત્રો તમને બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાના છે. તો મિત્રો ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમારે પિક્સલ એપને ઓપન કરી લેવાનું છે. પિક્સલ એપ ઓપન કર્યા પછી મિત્રો કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ આવે, અહીંયા ડિલીટ ઓપ્શનમાં જઈ તમારે અહીંયા ટેક્સ્ટને ડિલીટ કરી દેવાના છે. ડિલીટ કર્યા પછી મિત્રો અહીંયા તમે સ્ટ્રીટ ડોટ જોઈ રહ્યા છે તેના પર ક્લિક કરી ઇમેજ સાઇઝનો ઓપ્શન સિલેક્ટ કરી અહીંયાથી મિત્રો પહેલાંની અંદર તમારે 5000 કરી લેવાના છે. અહીંયાથી 5000 કર્યા પછી મિત્રો તમારે અહીંયા એક ઓકેનો ઓપ્શન જોઈ રહ્યો છે તેના પર ક્લિક કરી દો. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો આ પ્રકારની સાઇટ થઈ જશે. પછી મિત્રો અહીંયા એક ઓપ્શન જોઈ રહ્યા છે નીચેની સાઇડમાં મિત્રો, તેના પર ક્લિક કરવાનો. પછી મિત્રો અહીંયા કલર્સનો ઓપ્શન જોઈ રહ્યા છે, તેના પર ક્લિક કરી અહીંયાથી બ્લેક કલર સિલેક્ટ કરી લેવાનો. સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા વચ્ચેનો એક ઓપ્શન જોઈ રહ્યો છે તેના પર ક્લિક કરી અહીંયા ઇમ્પોર્ટનો ઓપ્શન જોઈ રહ્યો છે તેના પર ક્લિક કરી દેવાનો. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે જ્યાંથી તમારે જે ફાઇલની અંદર ફોટા હોય ત્યાંથી તમારે ફોટા લઈ લેવાનું છે. અહીંયાથી હું ફોટા લઈ લઉં છું. ફોટા લીધા પછી મિત્રો તમારે અહીંયા પહેલી સાઇઝ જોઈ રહ્યો છો 1:1 તેને સિલેક્ટ કરવાની છે મિત્રો બધા ફોટાની અંદર. તો મિત્રો અહીંયાથી હું આ સાઇઝને પહેલી સાઇઝને સિલેક્ટ કરી લઉં છું. મિત્રો અહીંયા ખરાનું નિશાન જોઈ રહ્યો છે તેના પર ક્લિક કરી દેવાનું. પછી મિત્રો આ બધું આવવાનું પછી મિત્રો અહીંયા એક સાઇઝનો ઓપ્શન જોઈ રહ્યો છો અહીંયા કલર્સની નજીક હોવાનો, તેના પર ક્લિક કરવાનો. પછી મિત્રો તેને આવી રીતે લાંબો કરવાનો, આવી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. અહીંયાથી હું 26 રાખવાના છે મિત્રો. તો કંઈક આ પ્રકારે રહેશે મિત્રો. તમારે આવી રીતે બધા ફોટાને તમારે તમારી રીતે આવી રીતે ગોઠવી લેવાના છે. તો અહીંયાથી હું મારા ફોટા જેવી રીતે છે તે અહીંયાથી હું ગોઠવી લઉં છું જલ્દી જલ્દી મિત્રો. અહીંયાથી મિત્રો તમારે સાઇઝ આ પ્રકારની કંઈક કરવાની છે. અહીંયાથી કરી લેવાની પછી મિત્રો અહીંયાથી 26 કરી લેવાનું છે. અહીંયાથી હું 26 કરી લઉં છું. 26 કર્યા પછી મિત્રો કંઈક આ પ્રકારે તમારે લાવવાનો છે, આવી રીતે મૂકવાની છે. આવી રીતે મૂકવા પછી મિત્રો તમારે આ પ્રકારે તમારે જેટલા ફોટા આવે તેટલા અહીંયાથી મૂકી દેવાના છે. અહીંયાથી મૂકી દઉં છું. તો મિત્રો આપણે અહીંયાથી ફોટા આંકી લીધા છે. તો મિત્રો તમે કેટલા ફોટા આવ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયાથી 4 ફોટા આવ્યા છે. તો મિત્રો અહીંયા ઉપર સેવનો ઓપ્શન જોઈ રહ્યા છે, તેના પર ક્લિક કરી અહીંયાથી સેવ ટુ સેવવાળા એપ્સ સેવ એઝ ઇમેજવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા કંઈ કસ્ટમનો ઓપ્શન જોઈ રહ્યો છે, તેના પર ક્લિક કરી અહીંયા ઉંધરા કરી દેવાનું છે. પછી અહીંયાથી મિત્રો સેવ ટુ ગેલેરી કરી લેવાનું છે. પછી મિત્રો આ થયા પછી મિત્રો તમારે સેવ કરી લેવાનું છે. પછી મિત્રો તમારે અલાઇટ મસનની અંદર જતો રહેવાનું છે. અહીંયા હું અલાઇટ મસનની અંદર એપને ઓપન કરી લઉં છું. ઓપન કર્યા પછી મિત્રો કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. તો મિત્રો તમારે અહીંયા વચ્ચે પ્લસનું આઇકન છે, તેના પર ક્લિક કરી અહીંયા પેન્સિલ આઇકનમાં આવી કંઈક આ પ્રકારની સાઇઝ કરી લેવાનું છે. પછી મિત્રો અહીંયા ક્રેડ પ્રોજેક્ટનો ઓપ્શન જોઈ રહ્યો છે, તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા પ્લસનું આઇકન જોઈ રહ્યો છે, તેના પર ક્લિક કરી અહીંયાથી ઓડિયો લઈ લેવાનો છે. અહીંયાથી હું મારી રીતે ઓડિયો લઈ લઉં છું. ઓડિયો લીધા પછી મિત્રો તમારે પાછું પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે જે ફોટો બનાવ્યો છે તેને લઈ લેવાનો છે. તેને લીધા પછી મિત્રો તમે ફોટા પર ક્લિક કરી એક તીરનો ઓપ્શન જે રહેશે તેના પર ડબલ વાર ક્લિક કરવાનું. ડબલ વાર ક્લિક કરશો એટલે મિત્રો સોંગના સુધી આવી જશો. તો મિત્રો અહીંયા એક ઓપ્શન જોઈ રહ્યો છો, તેના પર ક્લિક કરી દેવાનું. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જવાનું. પછી અહીંયા નીચે થર્ડ નંબરનો ઓપ્શન જે રહેશે તેના પર ક્લિક કરી દેવાનું. આવી રીતે થોડું મોટું કરી લેવાનું તમારે. અહીંયા તો આવી રીતે કંઈક મોટું કરી લો છે. આવી રીતે આટલું મોટું કર્યા પછી મિત્રો તમારે બરાબર વચ્ચે મૂકી દેવાનું છે. આવી રીતે વચ્ચે મૂક્યા પછી મિત્રો તમારે તેના ફોટા પર ક્લિક કરી મૂવ ઇન ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ તમારે આવી રીતે કંઈક ખસેડી લેવાનું છે પહેલાં અહીંયા પહેલાં સુધી. તો આવી રીતે અહીંયા ખસેડી લઉં છું. ખસેડ્યા પછી મિત્રો તેને તમારે આપણે રોટેશન આપવા માટે મિત્રો તમારે અહીંયા પાછું તે ફોટા પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા મૂવ ઇન ટ્રાન્સફર ઓપ્શનમાં જવાનું છે મિત્રો. જ્યાંથી ફોટો ચાલુ થશે ત્યાં આવીને તમારે અહીંયા એક પ્લસનું આઇકન જે રહેશે તેને આપી દેવાનું છે. અહીંયા પ્લસનું આઇકન પછી મિત્રો છેક અંતમાં આપવાનું છે. અહીંયાથી હું અંતમાં આવીને એક પ્લસ આપી દીધું. પછી મિત્રો આને એક એક આવી રીતે તમારે ખસેડવાનું છે. અહીંયા તો હું ખસેડી લઉં છું મિત્રો જ્યાં સુધી ફોટા પૂરા થઈ જાય ત્યાં સુધી. તો મિત્રો કંઈક આ પ્રકારે મેં કરી લીધું છે. પછી મિત્રો તમારે
બીજી પછી અહીંયા વચ્ચે તમે અહીંયા ઉપરની સાઇડ અને નીચેની સાઇડ તમે બ્લેક કલર જોઈએ છે ત્યાં પણ આપણે મિત્રો આ જ પ્રકારના પોટા લગાવવાના છે મિત્રો પાછું તમારે અહીંયા પ્લસ આઇકન પર ક્લિક કરી જે પોટા આપણે સિલેક્ટ કર્યો હતો તેને સિલેક્ટ કરી લેવાનો તેને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા ઉપર તીન ઓપ્શન ડબલ વાર ટાઈપ કરી અહીંયા આ ઓપ્શન પર સિલેક્ટ કરી દેવાનું સિલેક્ટ કર્યા પછી મિત્રો પોટા પર ક્લિક કરી અહીંયા મોમેન્ટ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અહીંયા થર્ડ નંબરના ઓપ્શન પર જઈ થોડું આવી રીતે ઝૂમ કરી લેવાનું ઝૂમ કર્યા પછી મિત્રો તમારે જ્યાં રાખવાનું ત્યાં લઈ જવાનું છે અહીંયાથી મિત્રો અહીંયા મારે રાખવાની છે તો અહીંયાથી થોડું નાનું કરવું પડે છે અહીંયાથી હું નાનું કરી લઉં છું તો મિત્રો તમારે આ પ્રકારની કરી લેવાની છે તો આ પ્રકારે અહીંયા હું થોડું મોટું કરી આવી રીતે કર્યા પછી મિત્રો તમારે આને ફોટા પર ક્લિક કરી અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ કંઈક આ પ્રકારે હું તમે જે ફોટાનું રોટેશન આ બાજુ પહેલે આ બાજુ આપ્યું હતું તો મિત્રો આપણે કંઈક આ પ્રકારનું આપવાનું છે તો મિત્રો તમારે પહેલાં ફોટાના જ્યાંથી ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાંથી તમારે આવીને પ્લસ આવવાનું એક અંતમાં આવીને આપવાનું નહીં તમારે આવી રીતે કંઈક ખસેડવાનું છે અહીંયા હું ખસેડી લઉં છું આ પ્રકારે ખસેડી લીધું છે મિત્રો તમારે તેને જ કોપી કરવાની છે જે ઉપરનો ફોટો આપણે જાય છે તેના ફોટાને ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરી અહીંયા ઉપર એક ઓપ્શન જોઈ રહ્યા છે તેના પર ક્લિક કરી દેવાનું પછી મિત્રો અહીંયા કોપી લેયરનો ઓપ્શન જોઈ રહ્યા છે તેના પર ક્લિક કરી દેવાનું અહીંયાથી કોપી કરી લેવાની છે અહીંયાથી પછી મિત્રો તમારે પેસ્ટ કરી દેવાની છે પેસ્ટ કર્યા પછી મિત્રો જે આપણે જે લેયરની કોપી પેસ્ટ કરીએ તો તેના પર ક્લિક કરી આવી રીતે કંઈક નીચેની સાઈડમાં લઈ આવવાનું છે તો આ પ્રકારે લઈ આવજો આ પ્રકારે મૂક્યા પછી મિત્રો તમારે અહીંયાથી વિડીયોને આવી રીતે હું તમને બતાવું છું મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે તમારે પોઠાની અંદર કંઈક ઇફેક્ટ જેવું લાગ્યું હોય તેવું તમને લાગતું હશે મિત્રો કંઈક આ પ્રકારનું સ્ટેટસ બનાવી દીધું છે પછી મિત્રો અહીંયા એક લાઈન સફેદ લાઈન જોઈ રહ્યા હતા તેને એડ કરવા માટે મિત્રો અહીંયા પ્લસ આઇકન પર ક્લિક કરી અહીંયાથી આ લાઈન તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા પછી તમારે કંઈક આ પ્રકારે લગાવી દેવાની છે તેને મિત્રો તેને અહીંયા તીર પર ડબલ વાર ટાઈપ કરી આવી રીતે લાંબી કરી લેવાની છે તેના પર ક્લિક કરી જેને તમારે ડુપ્લિકેટ કરી લેવાની છે અહીંયાથી ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો તેના પર ક્લિક કરી અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ કે આ પ્રકારે એમની અહીંયા નીચેની સાઇડ મૂકી દેવાની છે મૂક્યા પછી મિત્રો અહીંયા કંઈક આપણો સ્ટેટસ આ પ્રકારે આ પ્રકારનું સ્ટેટસ આપણું બની ગયું છે તો મિત્રો આને એક્સપોર્ટ કરવા માટે મિત્રો ઉપર એક ખૂણામાં અંદર અહીંયા તીનો ઓપ્શન જે રહેશે તેના પર ક્લિક કરી એક્સપોર્ટનો ઓપ્શન ક્લિક કરી અહીંયાથી એક્સપોર્ટ કરી લેવાનું છે ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર અને હા મિત્રો લાઈક ના કરીશ લાઈક કરીને જઈ જાય